ભાઈ તેલ નાખવાનું ચૂસે ને મારે હિરલ ના ઘરે જવું છે. કાકી હા બોલ ને દામિની, આ આટલી ઉતાવળ માં હાની આવી છે અને દોડા દોડ હાની કરે છે, બોલ. કાકી તમને કઈ ખબર પડી કે નહીં? હું ખબર પડી, મારા ભાઈ નું અને બાપુ નું એક્સિડન્ટ થયું. હે એટલે અકસ્માત થયો એમ? હા. ક્યાં આગળ? કોને ખબર, એ લોકો આયેલા જતા હતા અને એક ગાડી વાળો આવ્યો ને એને ગાડી ઠોકી દીધી અને ભાઈને હાથમાં ઓલું ફ્રેક્ચર આવ્યું છે. અને તારા બાપુને? તારા બાપાની તબિયત તો સારી છે ને? આ એ કસ કમાવનાર છે તમારા ઘરમાં? તારો ભાઈ તો હમણાં હમણાં નોકરીએ લાગ્યો છે, થયું શું છે? આ મોડામાંથી બોલ, આ કોકના સાતીના પાટિયા હું કામ બેહાડસ? બાપુને પેરાલિસિસનો. હા હા એ લખવો લખવો કહેવાય. હા એ હમણે ડોક્ટરે જેવું કીધું એવું કહી ને. હા હા એ તો એ શું થયું એનું? એનો હુમલો આવ્યો છે. લે મારી રે, લકવામાં તો માણો કોઈ દી ઊભો ન થાય, એ આખી જિંદગી આ પથારીમાં જ રહે. અને તારો ભાઈ હેના હાથ તાંટ્યા બધું તૂટ્યું જશે ને. હા પણ તમે આવું તો ન બોલો કે એ લોકોને હારું નહીં થાય, ડોક્ટરે કીધું છે હારું થઈ જાહે. હા તે હું છે પણ તમે આવું ન બોલો. હા ડાક્ટર સાહેબે કીધું છે કે પૈસા ભરશું ને ઓપરેશન કરશું ને એટલે હારું થઈ જાય. હા પણ આ બધા કામમાં કાંઈ આ નાની રકમ ન જોઈએ, આ મોટી મોટી રકમ બોલે. આ ડાક્ટરોને હું ઓળખું છું, આ મને ખબર છે. આ બહુ વર પહેલા આપણા ગામના પેલા કાનજી કાકાને થયો હતું ને. એ કાનજી કાકા ગયા તેલ લેવા, મારી વાત સાંભળો તમે. ડાક્ટરે છે ને 2.5 લાખ રૂપિયા થાય ને એવું કીધું છે. એ મારી રે 2.5 લાખ રૂપિયા! આ લાખની પાછળ કેટલા મીંડા આવે એ તો ખબર છે ને તને? કાકી તો તમે થોડી ઘણી મદદ કરો ને. થોડી ઘણી મદદ? મદદ તો મારે ઘણી કરવી છે બેટા, તું મા વગરની દીકરી છે, ભાઈ અને બાપ છે તારે, પણ હું કરું? અરે હાથમાં 1 રૂપિયા ના. કાકી સુઠું ન બોલો, આ અંધો વહીવટ છે ને ઘરનો તમારા હાથમાં છે, એટલે એવું તો કહેતા જ નહીં કે તમારી પાસે રૂપિયા નથ. નથ નથ બેટા, રૂપિયા નથ. જો હોત તો હું તારી આગળ આવી રીતે રડું હું કામ? જો હોત તો મારે તને દેવામાં હું વાંધો? પણ હું એક વાત કહું, આ તારા બાપાને લકવો થઈ ગયો, તારા ભાઈના પગ ને હાથ ને તાટ્યા ને બધું ભાંગ્યું છે, હવે કદાચ તને કોઈ ગામના વ્યક્તિ મદદ એ કરે તો રૂપિયા આવશે ક્યાંથી પાછા? બીજા મદદ કરે કે ન કરે, તમે મદદ કરશો કે નહીં અને હું ક્યાં તમારી પાસે આ પૂરેપૂરી રકમ માંગુ છું? મેં એમ કીધું કે 2 લાખ રૂપિયા દો, થોડી ઘણી તો મદદ કરી શકો કે નહીં? હું તમારા પૈસા છે ને દૂધે તોય પાછા આપી દઈ. હા હા આપી તો દઈ, પણ હવે અત્યારે તો મારી પાસે નથી બેટા. આવી રીતે કાંઈ અચાનક આવી જાય ને આપણી પાસે કઈ વાર રૂપિયા નીકળે એવી તો કાંઈ આપણી સગવડ ન હોય ને. નથી હો બેટા, માફ કરજે. હું હાસન તમારા પૈસા આપી દે, હું હે ને કામ કરવાનું ચાલુ કરવાની છું, નોકરી કે જે નાનું મોટું કામ મળે ને એ હંધુ એ કરે. તું જે કરે એ, પણ અત્યારે મારી પાસે રૂપિયા ન તો હું ક્યાંથી આલું તને? હા તો એમ કહી દો ને કે રૂપિયા દેવા નથ, પૈસા તો ઘણાય છે, પણ તમે તમારો પાડોશી ધર્મ નો નિભાવી હૈકા. હા જ્યારે જો ત્યારે ઘરે તો આવી જાઓ છો કે તું મારી દીકરી છો દીકરી છો, તો દીકરી હા મુસીબતમાં છે તો કાંઈ એનો હાથ નથી ચાલતા. હા એ અત્યારે મુસીબતમાં છે, બધી હંધી વાત હતી પણ મારી પાસે ન હતા, મને માફ કરજે. હા તારા બાપાનું ને તારા ભાઈનું તારે જેમ ઈલાજ કરાવો હોય ને એમ કરાવજે. હો હવે આ મોડું શું જોવે છે? જાને જઉં છું, નહીં આવું પાછી તમારી પાસે મદદ માંગવા. જોઈ લીધું ખરા સમયે કોણ કામમાં આવે છે નહીં. હા હા બહુ સારું, હું તો ક્યાંથી કામમાં આવું? તારા બાપાને લકવો થયો ને તારો ભાઈ ટાટકીઓ તોડીને બેઠો છે અને તું શું કમાવાની લોકોના વાહણ કપડા કરીને? લે બોલ, હિરલને કેવું તો પડશે જ આ વાત. કાકી તમારી પાસે બહુ ઉમીદ લઈને આવીશું. કા કેવી વળી ઉમીદ? હે આજની ઉદી તો આ કાકી કોઈ દી યાદ ન આવી, તા ગરજ પડે ત્યારે જાવો છો તમે. હા કેવી વાત કરો છો, એવું કયો દી છે જેથી તમે ઘરે આવ્યો અને તમને આવકારો ન આપ્યો હોય કાકી? હં એ તો ભૂલાઈ જ જાય છે, પણ તારી ઘરે આવી કે દી હું કે તે આવકારો આપ્યો હોય? કાકી
હાંધો એ છોડો, તમને ખબર છે મારા બાપુને લકવો મારી ગયો છે. અરે મારી કેદી થયું એવું થોડા દી પહેલા, અને ભાઈના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. બસારાને તે હું શું કરું? અહીંયા કાં રોદણા રોવા આવી? આ ગામમાં કોઈ ઠેકાણું નતું મળતું. રોદણા નથી રોતી કાકી, હું તમારી પાસે મદદ માંગવા આવી છું. લ્યો એ અમારો ભત્રીજો કાયા ડોક્ટર નથી કે તમને આમ તારા બાપાને તારા ભાઈને ઇન્જેક્શન મારીને હારું કરી દે? તમે સમજતા કા નથી? ડોક્ટરે 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે અને બેયનું ઓપરેશન કરાવવું જરૂરી છે. આખી જિંદગી આમનામ તો નહીં નીકળે ને કાકી, તમે થોડી ઘણી મદદ કરો ને. ઠીક, તે તું 2 લાખ રૂપિયા લેવા આવી છો તે ડોહો અહીંયા પૈસા કેવા, એક ભત્રીજો ખાલી રડીને આપે છે. આ તને ખબર તો હશે બટા, આ મોસમ આજકાલ કેવી છે. આ કપા થયો તો ને એમાં ડોહો આ ભાવ ઘટી ગયા છે. આ કપાના ભાવ આવે ને તે દિયા વેસીને અમે છે ને, તને ખબર તો છે આ બધા વ્યાજના પૈસા લીધા હોય, ઉસીના પાસીના કર્યા હોય, આ એમને કઈ થોડું ખાતર આવે છે. કાકી તમે તો એમ વાત કરો છો કે સાણે તમારા ઘરમાં 1 રૂપિયો ન હોય, અને હું ક્યાં કહું છું કે તમે 2 લાખ રૂપિયા આપો, થોડી ઘણી તો મદદ કરી શકો ને. આમ જો બટા, 1 રૂપિયો અમારા ઘરમાં ન હોય, આ રૂપિયો હોત ને તમે શેરમાં જઈને ન રહ્યા હોત, આવા ના આવા આવા મકાનમાં થોડા રહ્યા હોત. હમણાં કપા વેચો છે અને કપાનો ભાવ છે ને હંમેશા ઊંચો જ આવે છે. કરો વાત, આ અમે કપા વેચો ઈ તને ખબર પડી ગઈ કે ડોહ કે તમારા ઘર હાટું નત વેચો, અમારે ઘણા ખર્ચા હોય છે. હા તો માણાને જરૂર હોય ત્યારે મદદ ન કરી શકો? તમને તો એમ થતું હોય ને કે આના બાપુને લકવો મારી ગયો છે, ભાઈ પથારીમાં પડ્યો છે, તો ઈ ક્યાંથી પૈસા લાવવાની છે? અત્યારે જો આને ઉસીના પૈસા આપ્યા તો ઈ પૈસા તો નાયા જ નાખવાના ને. પણ એવું નહીં થાય કાકી, તમારા પૈસા હું કામ કરી કરીને અંધાય પાછા આપી દઈ. ક્યાંથી આપવાનું? આ લગ્ન કરવા જેવડી તો થઈ ગઈ છો, આ પાણીના પૈસા હે, આ 2 લાખ રૂપિયા ક્યાંથી આપવાની હતી? અને આ તારો બાપ અને તારો ભાઈ આ કઈ અમારે આટલું નથી બીમાર પડ્યા, લઈ જાઓ સરકારી દવાખાને, ઘણાય છે મફતમાં કરી આપશે સરકાર. ઈ તો થવા કાળે છે ને, જેની આરા થાય ને એને સમજાય. આજે અમારા લોકોનો વારો છે, અંધાઈનો વારો આવશે ને. એટલે તું આ શ્રાપ અપાય વિશો આ છોડીને પૈસા નથી પણ ટણી કેટલી છે લે? ટણી નથી કાકી, અત્યાર સુધીના સંબંધોને જોઈ રહી હતી કે પૈસાની વાત આવી અને બધાય મોઢું ફેરવી લીધું. એ પૈસો છે ને કોઈને ન અપાય, આ ભાયુ ભાયુ માં ડખા કરવાની પૈસો, આ પૈસા સંબંધ બગાડે, એટલે અમારે કઈ પૈસાનો વ્યવહાર તમારા લોકોને આરે નત કરવો. આ ભાઈ ને એક્સિડન્ટ થયો અને આ ડોહો કા ઘાટ ટાટી ભાંગી ગયો, તે ક્યાં કામ કરીને રડવાનો હતો? અંતાર બાપાને આ લકવો મારી ગયો, અંતારી માં તો સે નહીં પાસી. એમાં હું સુને હારું મારા ઘરનું પૂરું કરવા હાટું હું એકલી કાપી છું, મારા ભાઈને અને બાપુજીને બેને હાજર કરીને રહે. એવું નથી કે તમે મદદ કરશો તો જ મારા ભાઈને ને બાપુને સારું થાય, દેવાવાળો ધણી છે કાકી, દઈ રહે. તો દેવાવાળા ધણી ને બે પ્રાર્થના માં કરવી જોઈએ ને, તો ડો અહીંયા હું બુડાણી તો જાન્યા. હા હાલીસ નીકળ્યા છે અહીંયા, કેમ આમ પૈસા ના જાણવા હોય ને આમ ખંખેરે ખંખેરે તમને ધરી એમ? કપા વેસો છે તે ડો કે તમારા હાથ થોડો વેસો છે કપા? કઈ વાંધો નહીં, ભગવાને પ્રાર્થના કરી કે મારી આરે જેવું થયું છે એવું તમારી આરે ન થાય. જય માતાજી. એ તારા મોઢે છે ને જય માતાજી સોપતું નથી, આ શ્રાપ આપીને ગઈ કે હું કરીને કે કોણ જાણે ભમરાળી. બાપુજી આ આમને આમ ક્યાં સુધી આવશે? હા અમે આમ તો જો મારે બીમારી ઘટવાને બદલે વધતી જાય છે, પહેલાં ડૂકી તો સીધી હતી, હવે તો
દુઃખ કે ત્રાહી થઈ ગઈ છે. ભગવાન જલ્દી હારું કરી દે અને કંઈક જરીક અમને બે પાંદડે કર. અરે પૈસાની વ્યવસ્થા નથી તાતી, નહીતર બધું હરખું થઈ જાય. મારો તો એવો વિચાર છે કે આપણે ઓલી જે ત્રણ વીઘા એક જમીનનો કટકો છે ને એ વેચીને તારું કંઈક ઓપરેશન કરાવ્યું ને. બાપુજી તમે જમીન વેચવાની ક્યાં વાત કરો છો? દામિની ગઈ છે ને, આ પૈસાની વ્યવસ્થા કરવા ગઈ છે, થઈ જાય કંઈક. અરે દામિની દીકરી છે આ ઘરની અને એને બહાર જવું પડે અને આપણે બે પુરુષ થઈને આ ઘરમાં પલંગ ઉપર બેઠા રહેવી, આનાથી બીજી મોટી મજબૂરી કઈ કહેવાય માણસ માટે? બાપુજી મજબૂરી તો છે, પણ શું કરીએ, નથી તમે કે નથી હું કામ કરી શકીએ એમ, અને નથી પૈસાની વ્યવસ્થા થતી. જુઓ આ જમીન વેચવાની વાત છે ને એ તમે ન કરતા, તમને ખબર છે આ કોઈ ખેડૂતે છે ને જમીન વેચવાની વાત ન કરવી જોઈએ. આ જમીન છે ને તો આપણે સહી, આ ક્યારેક આપણે સિટીમાં જવાનું થાય અને ન્યાય જ્ઞાન જો માંદા પડ્યા કે મજા બગડી કે કાંઈ થયું ને તો અહીંયા ગામડે આવીને ખેતી કરીને ખાવા થાય. પણ દીકરા કાંઈક આપણે સારા થવું તો સિટીમાં જવું ને, હમણાં આપણું તારું કાંઈ ઓપરેશન નહીં થાય, મને કોઈ સારા દવાખાને આપણે નહીં જવી બતાવવા, તો હમણાં આપણે રીબાઈ રીબાઈ મરી જવું, એની કરતાં જો આપણે સારા થવું ને તો બધું થાય. એટલે હું કહું છું દીકરા કે જમીન વેચી નાખવી ને આપણે બી આપણો કંઈક દવાખાને બતાવી. તમને આ જમીન ન વેચવી પડે ને અને આવું કાંઈ ન થાય ને અને આ પરિસ્થિતિમાં કોઈ કામ આવે ને, એટલા માટે કીધું હતું કે આ ગામના લોકો આરે પૈસાનો વ્યવહાર રાખજો. આ પૈસાનો વ્યવહાર રાખ્યો હોત ને ખોકની આરે તો આજે આપણને પૈસા મળી ગયા હોત, આવી રીતે આમ રખડવું ન પડ્યું હોત. બેઠા તું તો એમ કહેશો કે જેમ આપણી પાસે કેમ પૈસા પીડ્યા હોય, અરે હવે ભૂખ્યો માણા હોય એ અન્નદાન કેમ દઈ શકે? આપણી પાસે કંઈ પૈસા ન હોય એમ આપણે પૈસાનો વ્યવહાર કેમ રાખવો? તને તો ખબર છે આપણે માંડ ખાવાના કરવી સેવી અને એમાં ઘટતા હોય, અને એની હાટું તો તને ભણવામાંથી મેં ઉઠાડી દીધો હતો. ખબર છે, પણ થોડો ઘણો વ્યવહાર રાખ્યો હોત ને તો આજે આ દી જોવાના વારા ન આવ્યા હોત. આ ધામીની ઘણી જગ્યાએ ગઈ આપણા ગામમાં, કોઈ પૈસા રૂપિયા ટકે આપવા તૈયાર નથી. તારી વાત બરાબર છે, માણાનો જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે એના પોતાના હોય ને એ મોટું ફેરવી જાય છે, અને એ જ માણાનો સમય જ્યારે સારો હોય ને ત્યારે સામે એલીને કહે છે, બોલો બોલો કંઈક કામ હોય તો કહેજો, અમે તમારી હારે ઊભા સેવી. એ માણા નથી બોલતો, રૂપિયા બોલે છે. આપણી પાસે જે રૂપિયા છે ને એ બોલાવા છે એની પાસે. સાચી વાત છે બાપુજી, પણ બાપુજી આ રૂપિયા જે નાશ નસાવે છે ને એવું કોઈ નથી નસાવતું. જુઓ ને આજે આપણે આટલી તકલીફમાં જઈ અને આપણે ખુદ પૈસા કમાતા હતા એ બંધ થઈ ગયા. લોકો એવું કહે છે કે કમાણી કરતા હોય ને એને માથે કરાય વાંધો નહીં એ ભરી દે, આપણે તો કમાણી કરતા જ હતા ને, આપણે ક્યાં આમ તેમ રખડતા હતા, છતાં આજે આપણી મદદે કોઈ નથી આવતું. અરે દીકરા બધા બીતા હોય ને, પૈસો તો બધાને વાલો હોય, બધાને બીક હોય કે આ બે બાપ દીકરા તો લૂલા લંગડા છે, હવે આને પૈસા દેવું પછી નહીં મને પાછા આપીએ કે તો આપણે પાસે લઈ હું લેવું, આપણી પાસે કાંઈ નથી, એટલે બીકમાં ને બીકમાં કોઈ પૈસો આપણને ન દે. સાચી વાત છે બાપુજી, સાચી વાત છે. કાંઈ નહીં, હમણાં દામિની બેન આવે ને એટલે વાત જાણી લઈ. કાંઈ વાંધો નહીં દીકરા, તું ઉપાય દીકરીમાં, મારો ઠાકર ધણી જે કરે ને એ હારા માટે જ કરશે, એ બધું મારું ધ્યાન રાખવાળો બેઠો છે. હા બાપુજી તમે આરામ કરો. હા દીકરા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો,
શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.